હેલો લર્નર્સ એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી. આજે આપણે જોશું થોડા નકારાત્મક વાક્યો. નકારાત્મક વાક્યો બોલવામાં આપણે કેવી રીતે બોલશું તે તમારે શીખવું હોય તો અંત સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો, અને સાથે સાથે નકારાત્મક વાક્યોનો ઉપયોગ પણ કરતા રહેજો. પહેલું વાક્ય છે, હું નહીં કહું. આપણને કોઈ કે કઈ પૂછ્યું ને, આપણે જવાબ નથી આપવો, તો આપણે કહીએ હું નહીં કહું. તો એનું ઇંગ્લિશમાં થશે આઈ વિલ નોટ સે. આઈ વિલ નોટ સે અથવા આઈ વિલ નોટ ટેલ પણ આપણે કહી શકીએ. પણ આઈ વિલ નોટ સે, હું એટલે આઈ કરતા છે, તો હું નહીં કહું ભવિષ્યકાળ છે, એટલે આપણે વિલ નો ઉપયોગ કર્યો. અને આ જે નહીં છે એના માટે આપણે નોટ નો ઉપયોગ કર્યો. અને આપણે યાદ રાખવાનું કે નોટ છે ને સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ એટલે જે કામ થાય છે એની વચ્ચે આવે. જેમ કે અહીંયા આગળ વિલ અને આ સેવ, બેની વચ્ચે આપણે આ નોટ નો ઉપયોગ કર્યો છે. જ્યારે ગુજરાતીમાં નહીં એક જ શબ્દ છે, ક્રિયાપદને આપણે તોડતા નથી. પણ આ જે વિલ નોટ છે ને, એને આપણે શોર્ટ ફોર્મમાં પણ લખીએ ને, તો એન એપોસ્ટ્રોફી ટી સાથે આઈ વોન્ટ સે, વિલ નોટ નું શોર્ટ ફોર્મ થાય વોન્ટ. કે પછી આપણે છે કે અમે નહીં કહીએ, વી વિલ નોટ સે. અમે એટલે વી, બાકી તો બધું સેમ છે. અચ્છા, હવે આ જે બે છે ને એના ઉપર તમે બીજું કેટલું બધું કરી શકો એ તમને ખબર છે. જેમ કે આઈ વિલ નોટ ડાન્સ, આઈ વિલ નોટ રાઇટ, આઈ વિલ નોટ ડ્રાઈવ, વી વિલ નોટ ડ્રાઈવ, અથવા તો વી વિલ નોટ ડાન્સ. પાછળ આપણે સે ની જગ્યાએ ક્રિયા બદલી નાખવાની, જે પણ ક્રિયા કરતા આઈ વિલ નોટ કુક ટુડે, કુક ની પાછળ આપણે ટુડે પણ લગાડી દીધું. આઈ વિલ નોટ કુક, રવિવારે ઘણી વખત મમ્મીઓનું આ હોય કે આઈ એમ નોટ ગોઈંગ ટુ કુક ટુડે, આઈ વિલ નોટ કુક ટુડે. આઈ વિલ જે છે, આઈ એટલે કે કરતા, કરતા અહીંયા આગળ હું લઈએ કે અમે લઈએ, કરતા છે. અને ક્રિયાપદ એટલે સહાયક ક્રિયાપદ છે અને નોટ છે એ કોમન રહે છે. એના પછી આ જે અહીંયા આગળ જે મેં સે લીધું છે એની જગ્યાએ તમે આ કોઈ પણ ક્રિયાપદ લઈ શકો અને તમારા મનનું બીજું કોઈ પણ ક્રિયાપદ લઈ ને વાક્ય પ્રેક્ટિસ કરી શકો છો. આગળ જોઈએ તો હું ન ગયો, હું ન ગયો ભૂતકાળ, હું આઈ ન ગયો, ડીડ નોટ ગો. કારણ કે આપણને ખબર છે ડીડ અને ગો સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ ની વચ્ચે આપણું નોટ આવશે. આઈ ડિન્ટ ગો, ડીડ નોટ ગો નું શોર્ટ ફોર્મ થાય આઈ ડિન્ટ ગો. તે નથી આવી રહ્યો, તે એટલે હી, નથી આવી રહ્યો, હી ઇઝ નોટ કમિંગ. હવે અહીંયા પણ છે ને આપણે કરી શકીએ આ વાક્યોને પણ લાંબા, જેમ કે આઈ ડિન્ટ ગો ફોર ધ પાર્ટી, અથવા આઈ ડિન્ટ ગો ફોર અ વોક, હી ઇઝ નોટ કમિંગ ફોર અ પાર્ટી. સાથે સાથે આવી જે છે આપણી પાસે સબ્જેક્ટ, ત્યાં પણ આપણે ચેન્જીસ કરી શકીએ. શી ડિન્ટ ગો, દે આર નોટ કમિંગ. ટેન્સ અને કરતા તો અને ક્રિયાપદ, આપણને ખાલી વાક્ય રચના ખબર હોવી જોઈએ કે નોટ માટે આપણે સહાયક ક્રિયાપદ પછી નોટ અને પછી જે પણ ક્રિયા કરીએ છીએ તે આવવું જોઈએ. તમે આજે કામ પર નથી ગયા, હવે પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા છે ને પ્રશ્નાર્થ વાક્યમાં આપણી રચના થોડી અલગ થશે. આપણું ક્રિયાપદ છે ગયા, ગયા એટલે ગો, ગો નું ભૂતકાળ થાય વેન્ટ, પણ આપણે તો વેન્ટ નથી લેવાનું ને કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. પણ ભૂતકાળ છે એટલે આપણે દીર્ઘ સહાયકારક ક્રિયાપદ થી લેવાનું, સહાયકારક ક્રિયાપદ પછી નોટ અને એના પછી આપણું ક્રિયાપદ આવવું જોઈએ. પણ પ્રશ્નાર્થ વાક્યમાં શું આવે છે, હંમેશા સહાયક ક્રિયાપદ ની પછી કરતા આવે, એટલે આપણું વાક્ય થશે ડિન્ટ યુ ગો ટુ વર્ક ટુડે, નથી ગયા, ડિન્ટ ગો. પણ ઈ બે ની વચ્ચે આ તમે જે કરતા છે યુ એનો આપણે ઉપયોગ કરવાનો છે, ડિન્ટ યુ ગો ટુ વર્ક ટુડે. એવી જ રીતે શું તમે નથી જાણતા કે મત આપવો અગત્યનો છે. હવે આમાં બે વાક્યો છે, શું તમે નથી જાણતા કે મત આપવો અગત્યનું છે. બે વાક્ય મળીને આપણું એક મોટું વાક્ય થયું છે. તો આ ભાગને તો આપણે કઈ કરવાનું નથી, પણ શું તમે નથી જાણતા, વર્તમાન કાળનું વાક્ય છે આપણું. ડોન્ટ યુ નો, શું તમે નથી જાણતા, ડોન્ટ યુ નો, જાણવાને માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ છે નો,
કોઈ વસ્તુની જાણકારી હોવી. ડોન્ટ યુ નો ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ વોટ. મત આપવો અગત્યનો છે, એટલે ગીવ વોટ. પણ ગીવ વોટ નો આપણે ઉપયોગ નથી કરતા. કે મત આપવો અગત્યનો છે, દેટ ગિવિંગ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ના, એવી રીતનું વાક્ય ના બને. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ વોટ, એનો અર્થ પણ આ જ થાય છે કે મત આપવો અગત્યનો છે. સો સ્ટાર્ટ યુઝિંગ ધ સ્માર્ટ લેંગ્વેજ. તેની પાસે સાયકલ નથી, શી ડઝન્ટ હેવ અ સાયકલ. તેની પાસે સાયકલ નથી, શી ડઝન્ટ હેવ અ સાયકલ. અહીંયા પણ આપણે સાયકલની જગ્યાએ કઈ પણ વસ્તુ લખી શકીએ. શી ડઝન્ટ હેવ અ હેન્કી, શી ડઝન્ટ હેવ અ રેડ ડ્રેસ, શી ડઝન્ટ હેવ અ પાર્ટી વેર. અને શી શું કહેવાય, આપણે હી પણ વાપરી શકીએ, ધે પણ વાપરી શકીએ, બધું વાપરી શકીએ. ધે હોય તો ધે, ડોન્ટ હેવ આવે, આઈ હોય તો પણ આઈ, ડોન્ટ હેવ આવે, વર્તમાન કાળ છે. એટલે આજે અમારે ત્યાં ઇન્ટરનેટ નથી. ભારે કરીએ ભાઈ, નહીં તો અગર કેવી રીતે ચાલે. આજે અમારે ત્યાં ઇન્ટરનેટ નથી. વી ડોન્ટ હેવ ઇન્ટરનેટ ટુડે. હવે આજે નથી, ઇન્ટરનેટ નથી એટલે શું છે, કનેક્શન નથી ભાઈ, વાઈફાઈ ચાલુ નથી, બરાબર. વી ડોન્ટ હેવ, વી આપણો કરતા છે એટલે આપણે ડોન્ટ લીધું છે. અને પ્રશ્નાર્થ વાક્ય નથી એટલે આપણે નોટ ની પછી આપણું ક્રિયાપદ આવી જ જશે. ઓક્સિલરી પછી નોટ અને પછી ક્રિયાપદ. તેણે અમને ત્યાં ડાન્સ ન કરવાનું કહ્યું, એટલે અમને કીધું કે ત્યાં ડાન્સ ન કરો. હી ટોલ્ડ અસ નોટ ટુ ડાન્સ ધેર. હવે અહીંયા આગળ છે ને આપણે વાક્ય રચના થોડીક અલગ થઈ છે, કારણ કે આ શું છે, એને આપણને સૂચના આપી છે. એટલે મુખ્ય ક્રિયાપદ છે ને, જે એને સૂચના જે આપણને આપી છે, એ કહ્યું ઈ છે, એ આપણે પહેલા લઈ લીધું. તેણે એટલે હી, એને કહ્યું એટલે ટોલ્ડ, અમને હી ટોલ્ડ અસ, અને એને અમને શું કહ્યું, ત્યાં ડાન્સ ન કરો. ત્યાં ડાન્સ ન કરો એટલે નોટ ટુ ડાન્સ ધેર. ત્યાં ડાન્સ ન કરો, નોટ ટુ ડાન્સ ધેર. આ વસ્તુ જો તમે કોઈ એક્ઝામ રિલેટેડ ગ્રામર કરતા હો ને, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ યાદ રાખવાનું. હી ટોલ્ડ અસ ધેટ વી શુડ નોટ ડાન્સ ધેર, એવી રીતે પણ થાય. ઇટ ડિપેન્ડ ઓન યોર સેન્ટેન્સ. હી ટોલ્ડ અસ નોટ ટુ ડાન્સ ધેર, આવી રીતે પણ તમે લખી શકો જયારે ફકરાનું આપણે ઇનડાયરેક્ટ કરતા હોઈએ છીએ ત્યારે. એવી જ રીતે શિક્ષકે વિદ્યાર્થીઓને નકલ ન કરવાની સૂચના આપી. એટલે કરતા શું છે શિક્ષક, એને શું કર્યું છે, સૂચના આપી છે. કાર્ય કયું કર્યું છે, શિક્ષકે કયું કાર્ય કર્યું છે, સૂચના આપવાનું. અને કોને સૂચના આપી છે, વિદ્યાર્થીઓને. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ સ્ટુડન્ટ, અને શું ઇન્સ્ટ્રક્શન આપી છે, નકલ ન કરવાની, નોટ ટુ કોપી. બીજું જે ક્રિયાપદ છે, જેમ કે અહીંયા આગળ આપણે નકલ ન કરવું, એ આપણું મુખ્ય ક્રિયાપદ નથી, એટલા માટે આપણે અહીંયા આગળ એની આગળ જે છે ટુ ઇન્ફિનિટિવ નો ઉપયોગ કર્યો છે. ટુ લગાડીને એને ઇન્ફિનિટિવમાં કન્વર્ટ કર્યું છે. ગ્રામર ન કરતા હો તો આટલું બધું લાંબુ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ એટલું યાદ રાખવાનું કે આપણું મુખ્ય જે ક્રિયાપદ છે, જ્યારે આવા બે બે ક્રિયાપદ વાળા વાક્યો હોય ત્યારે મુખ્ય ક્રિયાપદ છે ત્યાં આગળ નોટ ન લાગે. જે વસ્તુ ન કરવાની હોય એની આગળ નોટ ટુ, અને પછી એ ક્રિયાપદ એવી રીતે કરી નાખવાનું. આજના 10 વાક્ય પરથી આ 3 વાક્યનું તો તમે ટ્રાન્સલેશન એકદમ આરામથી કરી નાખશો, તો કમેન્ટ બોક્સમાં મને લખીને મોકલાવી આપો. સાથે સાથે જ આ વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો એને, અને એમને પણ કહો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા. મળીએ તો પછી આવા જ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ, કીપ શેરિંગ. બાય એન્ડ ટેક કેર.